કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ખેડૂતોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વર્ષોથી દીવની સરકારી જમીન પર ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે 100 જેટલા ખેડૂતોની જમીન પર પ્રશાસને પોતાનો કબજો કરી લેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. દીવમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત મહિલાઓએ વહેલી સવારે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ, દીવ નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા. આ ખેડૂતની જમીન પોર્ટુગીઝ સમયથી જ અમારા બાપ દાદા અમારી 7મી પેઢી સુધી અમે એની અંદર ખેતી કરતા હતા અને આજે અમારી જે જમીનની અંદર જે સરકારે અમારી પાસે આંતક જે કર્યો છે એ અમને ખૂબ દુઃખ ઉત્પન્ન કરે છે. એટલે અમે સરકારશ્રીને તેમજ લાગતા વળગતા પ્રશાસકને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જમીન અમને ફરીવાર મળે એવી અમે લાગણી કરીએ છીએ. એમાં અમે એક નથી, અમારા ઘણા ગામના ખેડૂતો છે, નાગવા છે, જોડાવાડી છે, ઉચ્છરવાડા છે, સાવદવાડી છે, એમ દરેક ખેડૂતો અત્યારે એમાં ખેતી કરી રહ્યા છે અને દરેકને જો આ નોટિસ આપ્યા પહેલાં અમારે આગળ પણ નોટિસ આપેલી એને 40 વર્ષ થઈ ગયા અને આજે આ 40 વર્ષ પછી અમને જે ખેડૂતોને અન્યાય મળ્યો છે એના માટે અમે આ રેલી કરી સરકારશ્રીને જે આવેદનપત્ર આપીએ છીએ એ અમારી વિનંતી કરીએ છીએ. સરકારી જમીન પર પરત કબજો મેળવતા દીવની મુખ્ય બજારમાં ખેડૂતોએ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું. 500 ખેડૂત આમાં પ્રભાવિત છે અને આજે ખેતીની જગ્યા હતી જે પોર્ટુગલ વખતની જગ્યા ખેડૂતો પાસે કબજો છે. ગવર્મેન્ટ અત્યારે કબજો ખાલી કરાવે છે એટલે બધા ખેડૂતો પૂરા આંદોલન જેવું થાય એવી શક્યતા છે. કારણ કે જે ખેડૂતોની જે માંગણી છે એ વ્યાજબી છે. કારણ કે પોર્ટુગલ વખતથી જે આ બંજર જમીન હતી એ ખેડૂત લોકોએ આખું લેવલ કરી અને એટલા વર્ષોથી ખેતી કરે છે અને એમાંથી 70-80% ખેડૂતો પોતે એના ખેતી પર જ ભરણ પોષણ ચાલે છે. અને આવી જોરાવાડી પંચાયત, સરોડા પંચાયત અને સાઉદવાડી પંચાયત ત્રણેય ગ્રામ પંચાયતમાં આ રીતનું જમીન છે કે વર્ષોથી પોર્ટુગલ સમયથી કબજો છે. કમસેકમ સાઉદવાડી વિસ્તારના જોઈએ તો 500 ખેડૂતો એની સાથે જોડાયેલા છે, 500 ખેડૂતોનો પરિવાર જોડાયેલો છે. એવી તમામ જે દીવ જિલ્લાના ટોટલી નાગવા, જોડાવાડી, બુચરવાડા, સાઉદવાડી ગામના જે કોઈ ખેડૂતો આની સાથે આનું જીવન નિર્ભર છે. વર્ષો સુધી આ જમીન બંજર હતી અને બંજર જમીનમાં ખૂબ મહેનત કરી ખેડૂતોએ પોતાનું જીવન ગુજારેલું છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરેલું છે. એટલા માટે આ જમીન એક દીકરાની જેમ ખેડૂતોએ સાચવેલી છે. જ્યારે દીકરો ગવર્મેન્ટ જોટવવાની કોશિશ કરે તો એના મા બાપને મંજૂર નથી. એને ધ્યાનમાં રાખીને જ ગવર્મેન્ટ આ બાબતે પોઝિટિવ વિચાર કરે એવી અમારી વાત છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.